પારડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આયોજિત સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી શહેર તથા તાલુકા અને યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પારડી બ્લડ બેંક ખાતે યોજાયેલા આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતન ભંડારી, શહેર યુવા મોરચાના પ્રમુખ જયસિંહ ભરવાડ તથા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, દેવેન શાહ, અલી અંસારી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજા કોણ બાકી છે? બોલાવી લેજો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જે 6 ઓગસ્ટે 370 કલમ હટાવીને જે એક આજીવન પ્રશ્ન હતો એનો ઉકેલ કર્યો અને એના માટે ગુજરાતના દરેક વિધાનસભા વિસ્તારમાં 2 મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરો યોજવાનું જે પાર્ટીનું આયોજન છે અને એના ભાગરૂપે પાર્ટી શહેરે એક સુંદર આયોજન કરીને 100 જેટલી હોટલો એકઠી કરવાનો જે પ્રયાસ કર્યો છે તેને અભિનંદન, સૌ કાર્યકરોને અભિનંદન. અને આના જે બ્લડ બેંક સેન્ટર છે એના દ્રષ્ટિ આપણા ડૉક્ટર સુરેશજી સાહેબને પણ ખાસ અભિનંદન આપું છું. એવો સદાય આવા કામમાં આપણને સાથ આપે. ભારતીય જનતા પક્ષના યુવામાન દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખરેખર હું એમનો આભાર માનું છું, સર્વે યુવાનોનો, સર્વે દાતાઓનો, ભારતીય જનતા પક્ષનું, કે આ રીતે કેમ્પનું આયોજન કર્યું. આ વર્ષેથી દર વર્ષે એવો રક્તદાન કેમ્પનું વાર્ષિક આ રીતનું આયોજન કરે છે અને ફરી ફરીને આયોજન કરવાની જે એક એમણે પરંપરા જાળવી છે તે માટે પણ અભિનંદન. અને ભારતીય જનતા પક્ષનો યુવા માપના સર્વે યુવાનો અહીં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ભાઈ ત્યાં પ્રથમવાર રક્તદાન કરી રહ્યા છે એટલે એમને પણ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે તમે પ્રથમવાર રક્તદાન કરો છો ત્યારે ઘણી બધી તમને આમ ઉત્તેજના હોય, ચિંતા થતી હોય શું થશે આપણું બ્લડ, પરંતુ પહેલી વાર રક્તદાન કરો ને ધેન યુ ફીલ કોન્ફિડન્ટ. ઇનફેક્ટ તમને એટલું બધું સારી લાગણી થાય છે કે ઓકે. અને એક એક આ રીતે હેલ્ધી યુવાનનો વોલન્ટરી બ્લડ ડોનર તરીકે ઉમેરો થતો જાય તો ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક મોટી સંખ્યામાં યુવાનો દ્વારા રક્તદાન થતું હોય તો વી હેવ ધ લિસ્ટ ઓફ ધ ડોનર્સ, એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને ચોક્કસ જ એમને બોલાવી શકીએ. અને સાથે સાથે દર 3 થી 4 મહિને આ યુવાનો રક્તદાન કરે તે રીતે ધીરે ધીરે કરીને રક્તદાતાઓની સંખ્યામાં વધારો થાય તે ખૂબ જ જરૂરી છે.